भरोसे रवाय जी આનંદ કરાયો. મેં પહેલા કીધું એમ કે પહેલા ઘનશ્યામભાઈ બોલ્યા, પછી હું બોલ્યો, પાછા ઘનશ્યામભાઈ, પાછો હું, પાછા ઘનશ્યામભાઈ, એટલે જ્યાં સુધી આપણો સમય. પણ મેં જ્યાં મૂક્યું છું ત્યાંથી ચાલુ કરું. બીજા દિવસે ક્લાસમાં શિક્ષક આવ્યા, ચોપડી ખોલી અને વિદ્યાર્થીને કીધું, ચાલો કાલે હું ક્યાં હતો? એ કે રમેશભાઈની વાડીએ. એમ ન જ કહેતો, પાઠમાં ક્યાં હતો? એમ વાત એ હતી કે ક્યારે કોને શું કહેવું ત્યાં મેં વાત મૂકી હતી. કાકા જો, કેળવણીને શિક્ષણ બે અલગ અલગ છે, પણ આ પૂંજી ભાઈશ્રીની વ્યાસપીઠ છે ને, એ જગતમાં હાલતી ચાલતી યુનિવર્સિટી છે. તમારું બાળક કદાચ ગમે એવી સ્કૂલમાં ભણતો હોય, પણ આવી કથા હોય ને ત્યારે 7 દિવસની સ્કૂલ ભલે ને પડે, પણ એ 7 દિવસ ભાગવત સાંભળી ગયો હશે ને, ભાગવત આ પૂંજ્ય ભાઈશ્રીની વાણી સાંભળી ગયો હશે ને, તો એ જીવનમાં અટવાશે નહીં. આમાંથી એટલી તો ખબર પડે ને ક્યાં શું કરવું. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. કોઈ પણ અધિકારી હોય, કોઈ પીએસઆઈ, એ ભલે ભગવાનનું ભજન કરતા હોય, ભાગવત સાંભળતા હોય, ઘેરે પૂજા પાઠ કરતા હોય, પણ વર્ધી પહેરી લે પછી એને કે હાથમાં માળાને બેર ખોલી ન નીકળે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય ધારણ, એના હાથમાં તો લાકડી જ જ્યારે હારી લાગે. અથવા તો એ પોલીસ સ્ટેશને જાય અને નાના અધિકારી હોય, સડાપથી નામ સલામ મારે તો એમ કે નહીં, ખોટા જોડા નહીં તોડવાના, ખોટા પગ નહીં પછાડવાના, ધીમે ધીમે આમ કર લેવાનું. ચાલો જોઈએ આજે કેટલા જણાને પકડીને લાવ્યા છો? તા કે સાહેબ 5 જણાને. ઓહો, 5 જણા, 5 તો પરમેશ્વર કહેવાય. ક્યાં રાખ્યા છે આને? કે લોકોમાં. નહીં નહીં નહીં, આત્મા પરમાત્મા કહેવાય, એને બારા કાઢો. ચાલો 5 જણા સ્નાન કરી લ્યો, 5 ને આસન નાખો. ચાલો 5 જણા બેસી જાઓ, હાથમાં પાણી લ્યો, 3 વાર પાણી પી જાવ. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. હવે આખે પાણી અડાડી 3 વાર મનમાં વિષ્ણુય નમઃ, વિષ્ણુય નમઃ, વિષ્ણુય નમઃ બોલી જાઓ. અને હવે અંતર્મુખ થઈને તમારા આત્માને પૂછો, તમે એ ગુનો કર્યો છે? હવે આ આ આ માને, અને જે આત્માને પૂછીને હાલતો હોય કોઈ દી ગુનો કરે, એ તો પગના તળિયા મળ્યા ફાટવા તાર કરે, ખા કરતા લે, કહો બધું કહી દઉં છું. અધિકારી નરમ નો હોવો જોઈએ, ડોક્ટર ગરમ નો હોવો જોઈએ. ડોક્ટર બીજી માં છે, સર્વસ્ત્ર શરીર જોવાનો કોઈને હક હોય તો કેવલ એક માને ને બીજા ડોક્ટરને. અમારે એક ડોક્ટર છે ને દાદા, તે એ કડક છે, બોલો, કોઈને દવા નો આપે, ઘગલાવીને રૂપિયા લઈ લે. જે આવે ને તરત ઝડકી નાખે, હું થાય, એ હું આવ્યો. એ કે સાહેબ બસમાં બેહું ને ચક્કર બહુ આવે. હું કામ પણ બસમાં બેહો છો? નહીં બેહવાનું બસમાં. હા બસમાં બેહો તો ચક્કર આવે ને. છોટા હાથીમાં ચડી જાઓ, ડંફરિયામાં ચડી જાઓ, ટોરચમાં ચડી જાઓ, LNT. નહીં બેસવાનું, બેસવાનું બસમાં, લાવી 150 નીકળ. બીજો આવે, તને હું થાય? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં બહુ દુખે. પણ હું કામ ઘઉં ખાવ છો? મકાઈ ખાવ, અમેરિકન. નહીં ઘઉં ખાવાના, લાઈવ 150. એક જણો રોજ જોવે કે હારો ડોક્ટર કમાલ છે,
રાજે પાણી વાળતો હતો અને ડૉક્ટર મગજમાં ચડ્યા અને પાવડાનો હાથો નાખેલો, સવજી કાકા બાવળનો બઠ્ઠો, એમાં પાવડો છૂટો કર્યો ને હાથો ખંભે લીધો ને આવ્યો હોસ્પિટલ પધાર્યો. ડૉક્ટર કે શું થાય? એ કે સાહેબ બે ત્રણ દી થાય એમ થાય છે, કોકને એક બે નાખું. ડોક્ટર કે નાખવા જોવે લાઈવ 150, એક આલ્યો 300. ડોક્ટર ને શાર નાખ્યા, ડોક્ટર સીધા કોમામાં. ચાર દિવસે ભાનમાં આવ્યા ને ત્યારે ડોક્ટર એટલું જ બોલ્યા કે વિજ્ઞાન સાથા વાળા હારા પણ પાવડાના હાથા વાળા નો હારા. વાત એટલી છે, કોને કોને ક્યુ પૂછવું. પતિ પત્ની બે બેઠેલા, એમાં પાણીના ટીપાનો અવાજ આવ્યો, ટપક ટપક ટપક. ટીપાની જ વાત આવી તો દાદા એક, ચાલો પાણીનું ટીપું એનું હોય, સ્થળ ફરે ત્યાં ટીપાનો અવાજ ફરી જાય. નળના પાણીના, આનું તો નળનું પાણી, નળ લીકેજ હતો એનું હતું, પણ આ તો વચ્ચે ઘડીક બાર વીઓ જાવ માલી, કે એ નળ બાથરૂમની અંદર અથવા તો નળના પાણીના ટીપા પડતા હોય એનો અવાજ. પણ યે સાડ કો ઘૂમિયા યોલિયા યા બરવાડળ દેવણ સોવણિયા મહલાર મહલી લાડ ગાગેલી નીલ ચલે ન જલે નળિયા અંદર ગાજ કાજ કરે ધર્મ ઉપર અબને આ ધર્મ ભરિયા. એ યજમાલ નથુ તણ કુવાર આલણ સોય તણી રત આંભરી અમને સોય તણી રત આંભરિયા. ઈ આહાડની એલી મંડાણી હોય, દેશી નળિયા હોય, અને હાબેલાની ધારે મે મંડાણો હોય, ઈ જ નેવા પડ્યા હોય ગોવિંદ કાકા, ન્યા ખાડા પડી ગયા હોય, અને પછી મેઘરાજા રહી જાય, પછી દાદા નેવા તરપતા હોય, અને એના ટીપા વારા ફરતી કારક કારક પડતા હોય એનો અવાજ. અને એક મહાદેવની માથે દળતી ટીંગાતી હોય, યાંતે રુદ્ર સિવા તનુર્ઘોરા પાપકા સિંહ ધ્યાનસ્તનવા સંતમયા ગિરી સંતા પિશાક સિંહ. કોઈ ભૂદેવ એની પૂજા કરી અને પછી સાહેબ એની માથે એમ કેવાક દળતી રહી ગયું હોય, અને ક્યારેક ક્યારેક ટીપું પડતું હોય એનો અવાજ. ઓલું નળના પાણીનું ટીપાનું ટપક ટપક અવાજ આવે, શિવલિંગ ઉપર જે પાણી પડતું હોય એનો ટપક ત્રપક. કોઈ કમળ પૂજા કરીને પીડ્યો હોય અને એનું લોહીનું ટીપું કારક કારક ભાલાની અણીમાંથી લઈ જતો હોય, ત્રપક ત્રપક. એમ શિવજી ઉપર જે પાણી પડે છે, પાણી એનું છે, ટીપું એનું છે, પણ સ્થળ ફરે ત્યાં એક પાણીના ટીપાનો અવાજ જો ફરી જતો હોય તો સાહેબ મંડપ ફરે ને માણસની વૃત્તિ ન ફરે તો સાહેબ એ વાત કહેવાય કે સાહેબ આ ભાગવત નો મંડપ છે. એટલે સ્થળ ફરે, એટલે આ તો બાથરૂમના પાણીનો ટપક ટપક. એટલે ઓલો અંદર ગયો તો નળ લીકેજ હતો, એટલે વાંદરી પાનાની જરૂર હતી. જરૂર શું હતી એને? વાંદરી પાનાની, કારણ કે વાંદરી પાનું બધે લાગે. કુમાર આવો. ઈ તો એક એક જમાએ 15 દી પછી એની હાહુન ફોન કર્યો, હાલો ગુ ગુ બોલો, એટલે બોલો બોલો, તાકી તમે વિદાય વખતે તમે કહેતા હતા ને કે તમારું ધ્યાન રાખજો, તમે એટલે કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, ત્યારે તું એમ સમજતો હતો કે તમારી દીકરીનું ધ્યાન રાખવાનું કહેતા હતા, પણ મને આ જ ખબર પડી તમે મારું કહેતા હતા. લે આઈ કે કુમાર એવું શું કહો, તક તમે એમ કહેતા હતા ને અમારી દીકરી તો ગાય છે, તે દી હું હાસુ નહોતો માનતો, પણ આજ હિંગડે હડાયો ત્યારે ખબર પડી. નળ લીકે જ હતો એટલે વાંદરી પાનાની જરૂર હતી, તો એ પાનું એને કોની પાસે મગાવાય? કાં એના દીકરા પાસે મગાવાય, કાં એના માણસ પાસે મગાવાય, પણ ભૂલ એવી થઈ એની ઘરવાળી પાસે મગાવ્યું. વાંદરી પાનું લાઈફ
હવે તમે નક્કી કરો પછી હું આવ્યું છે. ક્યાં કોની પાસે શું માગવું? આજ પૂંજી ભાઈ શ્રી કહેતા હતા કે એની માથે ભરોસો હોય, અન્નપૂર્ણા જો જમાડી શકતી હોય. દાદા મને એક દાખલો યાદ આવ્યો. એક મુસ્લિમ છોકરો, મુસ્લિમ હતો પોતે, ભૂખ આટો મારી ગયેલી, નામ એવું એટલે કોઈ કામે કાજે પણ એને રાખે નહીં, અને બબે દિના એમ કહેવાય કે લાગણું થઈ ગયેલી, બબે દિનો ભૂખ્યો. અને એમાં એક કથા ચાલતી હતી, રામકથા ચાલતી હતી, નાનું ગામડું, ગામ બુંગણ બાંધેલા. આ કોઈ વાર્તા કે નહીં, એક સત્ય ઘટનાની વાત કરું છું. અને ભાઈશ્રી સામે બેઠા હોય ને બીજું તો અહીંથી બીજું શું બોલવાનું હોય મારે, પણ દાદા અમને આનંદ એક એ વાતનો થાય કે ગામના ચોરે બાપનો બાપ પોતાના દીકરાના દીકરાને, 80 વર્ષનો દાદો પોતાના દીકરાના દીકરાને પોતાના ગોઠણ ઉપર બેહાડી 1.5 વર્ષનો દીકરો રમતો હોય, અને ગોઠણ ઉપર રમતા રમતા એ 1.5 વર્ષનો છોકરો એમ કે દાદા તીલી જાય, દાદા તીલી જાય. તો દાદા એમ કે બેટા એને તીલી ન તેવાય, એને મતોલો તેવાય. હવે 80 વર્ષના બાપને મકોડો આવડતો જ હોય, પણ ખોળામાં બેઠેલ છોકરાને ખોટું ન લાગે એટલે 80 વર્ષનો બાપ તોતડો થઈ જાય અને એની હામો તોતડું મળે બોલવા. એમ અમે તો તમારા ખોળામાં બેહીને તોતડું બોલીએ છીએ દાદા, આપ સ્વીકારો છો એ મોટી વાત છે. એટલે એક આ મને એક પ્રસંગ યાદ આવ્યો કે મુસ્લિમ છોકરો ગામડા ગામમાં લઈ એમ કે બાકી ઈ પસાર થયો અને એ સંતનું નામ ભૂલી ગયો, એ સંત પોતે એ કથા કરી રહ્યા, નામ ભૂલાઈ ગયું, માફ કરજો. એની રામકથા વરા સાહેબ ચાલે, ન્યાલિયા મુસ્લિમ છોકરો નીકળ્યો. હવે આ છોકરાને એટલી ખબર કે આ કથા છે એટલે અહીંયા ભોજન હશે, કથા પૂરી થાય એટલે બેસી ગયો કે સારું હાલો ને, ભૂખ તો લાગી છે, કથા પૂરી થાય ત્યારે જમી લઈએ. પણ ઘણી વાર કોરી સિલેટ્યું હોય ને એમાં લખાઈ જાય ને, બુદ્ધિ આવ્યા પછી તકલીફ પડે છે. આ છોકરો છેલ્લે બેઠેલો ને એમાં વ્યાસપીઠ ઉપરથી જે કથા કરી રહ્યા હતા મહાપુરુષ, એના મોઢામાં શબ્દ નીકળ્યો કે મારો ભગવાન, મારો રામ કોઈને ભૂખ્યા સુવા દેતો નથી, એની ઉપર ભરોસો હોય તો એ જગાડી નહીં જમાડે છે. પદ નાખ્યો, પ્રભાતી નાખી, સર્વને વાલો મારો એ આપશે, આપશે સુતાને જગાડી. ઓલાને પાછળ બેઠો હતો ને દાદા, એને ગાંઠ વળી ગઈ કે આનો રામ સુતાને જગાડી ના આપે. આવી મને ખબર હોત તો બે દીધા ભૂખ્યો ન રહેત હું, પણ હવે એના રામ ઉપર હવે હું છોડું છું. હું તો મુસલમાનનો છોકરો છું, મેં રામ મંદિરમાં ગયો નથી અને એની સામે મેં કોઈ દી નમાજ કરી નથી. બોલો, આ જે તે સમયે કાશ્મીરમાંથી એક ફોર વ્હીલ નીકળી દાદા, તો આતંકવાદીઓ ગાડી ઊભી રખાવી, સ્ટેન્ડ ગન ઠેરાવ્યું, કાચ ઉતારાયું આમ કરી, એટલે બોલાને કાચ ઉતાર્યો એટલે કીધું ભાઈ તારા નામ ક્યાં હૈ? તક સુલેમાન. અચ્છા મુસ્લિમો? હા. એ બાજુમાં બેઠી કોણ હૈ? કે મેરી ઔરત હૈ, મેરી લુગાઈ. ઉસકા નામ ક્યા હૈ? સકીના. અચ્છા એક આયાત પઢ કુરાન કી. બોલે શરૂ કર્યું, યાતે રુદ્ર સિવા તનુર ઘોરા પાપ કાજિ નિધ્યાન સર્વા સંતમયા ગરી સંતાપ શાક સિંહ અલ્લાહુ અકબર અલ્લાહ. જાણે દે આગળ ગયા ત્યારે એની પત્નીએ કીધું કે આતંકવાદીને તમે નામ આપી દીધું, અને એને કીધું કુરાનની આયાત બોલો, તો તમે તો ભગવાન શિવનું સ્તોત્ર બોલ્યા, તો એને ખબર પડી ગઈ હોત તો કે આયાત નથી એમ. ત્યારે એને જવાબ દીધો કે કુરાન પીડ્યો હોત તો આતંકવાદી થોડો હોત.
કુરાન જો પીડ્યો હોત તો એ આતંકવાદી ન હોત. દાદા ક્યારેક વિચાર એ આવે કે અર્જુન દુર્યોધન માન્યો નહીં યુદ્ધ થયું, અને અર્જુન એમ કે હવે મારે બાંધવું નથી, મારે લડવું નથી, અને એના હાથમાં હથિયાર લેવા માટે 18 અધ્યાય ભગવાન કૃષ્ણને કેવા પીડ્યા, અને અર્જુને હથિયાર લીધું. આજ એ જ ગીતા જે માણસ વાંચી લે જિંદગી પાછું હથિયાર ન લે. તો દુર્યોધને આપણને ખોટમાં કેટલા નાખ્યા કે માની લો દુર્યોધન માની ગયો હોત કે અરે રે આપણે યુદ્ધ ન કરવું, અને પછી અર્જુનનો માનતો હોત ને એ હથિયાર હેઠા ન મૂકતો કે મૂકું નહીં અમને તોજવી નાખ્યા. તો અર્જુનને હથિયાર હેઠા મુકાવા માટે 18 આજ્ઞા મળ્યા હોત તો ઈ કેવા હોત? મૂકી દે અર્જુન, મૂકી દે અર્જુન. આ છોકરાને મગજમાં મૂળ વાત મગજમાં ગાંઠ બેસી ગઈ કે ભગવાન કોઈને આનો રામ છે એ ભૂખ્યા સુવડાવતો નથી. આજ એવી જગ્યાએ જઈને હોઈ જાવ અને હવાર થાય ને જો એનો રામ મને ખવડાવે નહીં ને તો આ પાછું કથામાં આવીને એને કેવું છે કે મરી ગયો તારા નામ ઉપર. હાથ ગામને હિમાડે ચોર વડલો હતો. હાથ ગામનો ગોવિંદકા કે તરભેટો ભેગો થાય અને આમ તો એને વહીવટીઓ વડલો કહેતા. રાતે ચોર ચોરી કરી અને વડલા હેઠે વહીવટ કરતા. ત્યાં કોઈ ભોજ્યો ભાઈ આટો મારવા ન જાય. એ વડલાનું મોટું જબર થળિયું, એમાં સાચું થડ કયું ખબર ન પડે એટલી વડવાયુંમાં પથરાયેલું, 5 વીઘામાં વડલો પથરાઈ ગયેલો. એ વડલાની માથે જઈને આ હોઈ ગયો. ત્યાં બનેલું એવું કે દિવસે જાન રોકાણેલી જોતરઢાળા કરેલા, એ જાન બપોરે જમી અને પછી જ્યાં પણવા જવાની હતી ત્યાં રાતે પોગી. પેલા તો રાતના જ લગ્ન હતા ને, એ તો જાનુંય નોખી હતી. કેવી જાનું હે, ગામડા ગામમાં એ ઉતારા હોય, ખુરશીઓ કેવી ઊંધા ડબ્બા નાખ્યા હોય, એની માથે રજાયું નાખી હોય, આગળ 2 ઊંધા ડબ્બા, એની માથે હિંડોળાની ખાટ, એની માથે ભરત, એમાં મોતીના રમકડા મૂક્યા હોય, વરરાજાની તલવાર ખીલીએ મૂકી દીધી હોય, બાજુમાં અણવર બેઠો હોય, ટીકીવાળો રૂમાલ હોય તોય મોઢું સાફ કરતો હોય બેઠો બેઠો. પાછા એ ત્યારે એ કાંઈ એ ગામડા ગામમાં ઉતારામાં ટોયલેટ બાથરૂમ તો હતા નહીં, જેની ઘરે ઉતારો હોય વિહક ડબલા નવા લઈ આવ્યો હોય. પાછું વરરાજાને કીધું હોય તારે મોઢે ભાર હોય, તારે કાંઈ બોલવાનું નહીં, તારે આમ ટાઈટ જ બેસવાનું, કામ હોય અણવરને કહેવાનું. આ એ વરરાજો વાના ખાઈને આવેલો. પેલા તો વાના ખવડાવતા ને, કોણે તારા નાળીએ રાસણ ગાર્યા ને, કોણે તારો પહ ફર્યો રે. હવે તો બેનો આ ગીત વયા ગયા. હા કાકી, આમ દીકરીઓને છે ને અમુકને ગીત આ મોબાઈલમાં રેકોર્ડિંગ કરી દેજો. હા વડીલો જેટલે જે માવું બેઠી ને ત્યાં દીકરીઓને કહો આવા જૂના ગીત શીખાય તો શીખી લેજો, જેમ સાચું હોનું નહીં મળે ને એમ આવા સાચા ગીતે નહીં મળે. અને જેટલી ભજનમાં તાકાત છે કે એ એવું કોઈ ભજન સાંભળી જાય અને એને સંન્યાસ લેવાનો વિચાર આવી જાય એટલી જૂના લગ્ન ગીતમાં તાકાત છે. સંન્યાસી જો એવા માંડવા પહેલી નીકળ્યો હોય અને આવા જૂના ગીત સાંભળી ગયો હોય ને તો સાહેબ લેંકો પહેરવાનું મન થાય. હા એટલો શિંગાર ને બધું કઈ લગ્ન ગીત કઈ જેમ તેમ. એમ અહીંયા વરરાજ હોય તો તમને કોઈ ટૂંકી વાત લઈ લો, વાના ખાઈને આવેલો, એમાં પેટમાં આકળી સડી, હવર એને બોલવાનું કે ના પડેલી, તારે મોઢે ભાર હોય, તારે બોલાય નહીં, એટલે અણવરને કોણી મારી, એટલે અણવરે કે ઊંચે ડબલો. પાછો બહાર ડેલીએ ઢોલી બેઠા હોય, ઢોલીને વેવાઈએ કીધું હોય કે વરરાજો અને અણવર બહાર નીકળે એટલે માંડવા સુધી વગાડતા આવવાનું. હવે અહીંયા અણવર તમને કહો એ હાથમાં રૂમાલ ને એક હાથમાં ડબલો લઈને ખડીંગ ખડીંગ કરતો મોર છો, વરરાજા એ તલવાર કાંખમાં નાખીને એ વાહે ઠડીંગ 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 ઉપડ્યો, જેવા ડેલીએ પોગ્યા ત્યાં એની મોર ઢોલી ચો ધબંગ ધબંગ ધબંગ. એટલે અહીંયા તો રેઠા જવા દે, માંડવે નથી જાતા. ટૂંકમાં આ જાન વાત એ કરું છું કે એ જાન દાદા ત્યાં પહોંચી અને બરોબર એમ કહેવાય કે વરમાળીઓ ઉગી ગયો, અડધી રાતનો મજર ભાંગ્યો, ગોર બાપા યશ કર્યો, વરરાજા કન્યા પધરાવો સાવધાન, અને જા કન્યા આવ્યા એમાં આ વરરાજાને કઈક ઓહટા જેવું થઈ ગયું, ધ્રુજવા મળ્યો, ધૂણવા મળ્યો. અને એ સમયના ભુવાન ડાકલા વાળાને બોલાવ્યા, તરત કોણ છો? તા હું એક નથી, નવ ઘરું સૌ. ક્યાંથી આવ્યું? તા કે વડલેથી.
વડલેથી શું કામ આવ્યું? તા કે ન્યા આખી જાન જમી, અમને જમાડ્યા નહીં. ભૂવે લોટકો હતો, વાણી માથેલી, નવ થાળી આખી કમ્પ્લીટ કરીને માથેલી ઉતારીને વડલે મૂકી આવો, જાઓ હવે તમે વ્યા જાઓ બધાય વડલે. વરરાજાને છૂટો કરી ગયો, નહીં કીધી હેખી ના નહીં રહ્યો ખમા હા. એ ગામ માહો હતો, ખમા હા મા હા એમ. એ માથેલી નવ થાળી ઉતારી અને પાંચ જણા ભૂત જે ઓલો વડલો, ભૂત વડલો જ ન કહેવાય પણ એ વહીવટીઓ વડલો, ત્યાં મૂકી આવ્યા. થાળીઓ મૂકીને આને જાવું, એમાં પાંચ હાથ ચોર ત્યાં ધાડ પાડી અને વડલા હેઠે ભાગ પાડવા આવેલા. અને જોયું તો થાળીયું પડેલું, બોલાય વંડીઓ ઠેકે ઠેકીને ભૂખ્યા છેલા. એટલે કીધું કે લઈ આજો આ કોઈક જાન કે કંઈક રોકાણું લાગે, થાળીયું પડ્યું. ચોરનો જે નાયક હતો ને એને કીધું, એ ઉતાળ કરતા ન્યો કોકે ભેળવી દીધું છે, ગોલું પાકી જાઓ, જાન ત્યાં ન મોઢું માલ લેવાય. એવી તો ચોર નહીં ખબર પડે, આપણે ગમે લારીએ ઉભા ઉભા ગમે ખાવા મળી. પણ જા ઓલે તપાસ કરીને તો ડાળ હહેકી હતી, શાક થોડુંક હહેકું હતું કે આ છે ગરમ જેવું છે, એટલે નક્કી કહો કે હમણાં મૂકેલું છે લ્યો. એટલે એમ કોઈ હોવો જોવે ને, એ બબે કટકાની બચ્ચું નામ આમ હેરડા પાડ્યા, એ જોતા થાય ને એમાં ઉપર બતી કરી તો ઓલો હોઈ ગયેલો થાકેલો, એનો નળો દેખાણો. ઓલા કે આ રહ્યો ઉપર, ઉતારો હેઠો હેઠો ઉતરે. એટલે ભાઈ હું વાગ્યો હેઠો ઉતાર, આ બે હાર આ નવે થાળી માલ થોડું થોડું ખા. નવે થાળી માલી એને ખબર આવ્યું કે પણ ભાઈ હવે નહીં હાલે, હવે ખબર આવે તમારા બાપના હામ. એ કે હવે બે ઘડી કે મારી હામો. અડધો કલાક કલાક બેસાડ્યો પછી આ સાત ચોર એને પૂછે છે કે કાંઈ એલા તને કાંઈ થાય? કે હા. શું થાય? કે હવારમાં જઈને વ્યાસપીઠના પગમાં પડી જવાનું થાય. મતલબ કે તમે તો હિન્દુના દીકરા છો, હું તો મુસલમાનનો દીકરો થઈને મેં રામ ઉપર ભરોસો મૂક્યો. હું તો એ ભરોસે હોઈ ગયો છો કે રામ કોઈને હુતા એમ કહેવાય જગાડીને ખવરાવે છે, ભૂખ્યા હોવા નથી દેતો. તો આ તમે મને જગાડીને પરાણે ખવરાવ્યો, હું તો વળ ખાઈને હૂતો છો, બાકી આ થાળીઓ કોણે મૂક્યું ખબર નથી. તો આજ મને ભરોસો બેહી ગયો છે રામ ઉપર, અને તમે હિન્દુના દીકરાથી ભરોસો નથી, તમારે ચોરીઓ કરવી પડે ભલા માણા. અને એટલું કહીને કે હવે કે તો હાલો મારી ભેળા અપુ સવારમાં જઈ દાદા, અને એમ કહેવાય કે આઠેય જણાએ એમ એ વ્યાસપીઠને વંદન કર્યા અને ઓલે એની કંઠી બનાવી બંધાવી. કોણે? મુસલમાન છોકરાએ. અને એણે પહેલો જ વહેલો એક સૂત્ર લખ્યો, દુહો લખ્યો કે અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કાજ, દાસ મલુકા યુ કહે સબકા દાતા રામ. મારો કહેવાનો એ દાસ મલુકા બન્યો. કેવાનો અર્થ? જો ભરોસો લાગી જાય એટલે મને આ કવિ કાક બાપુની કવિતા ગમે. આ ચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી.